ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જૂના બોર્ડના 36 સભ્યોને ડભોઈ નગરપાલિકાના હદમાં આવતા નગરના મધ્ય તળાવ ધોબી તળાવના બ્યુટિફિકેશનમાં ગેરરીતિ આક્ષેપો જે તે સમયે 8 વર્ષ પૂર્વે વડી કચેરી ખાતે અરજી થઈ હતી, જેના અનુસંધાને જે તે સમયના 36 ભાજપ કોંગ્રેસના સભ્યો પાસે પાલિકાના ચીફ ઓફિસરે 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે. ડભોઈ નગરપાલિકાના પૂર્વ 36 સભ્યો અને નગરપાલિકા પૂર્વ ચીફ ઓફિસર સહિત એકાઉન્ટન્ટના ડભોઈ નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા ડભોઈ નગરના મુખ્ય બજાર પાસે આવેલ ધોબી તળાવના બ્યુટિફિકેશનમાં ગેરરીતિ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં 8 વર્ષ પૂર્વે મધ્ય તળાવમાં બ્યુટિફિકેશન અર્થે 50 લાખ ગ્રાન્ટ આવી હતી, જે કામ પૂર્ણ થયા વિના જ 39 લાખનું બિલ જે તે સમયે ચૂકવણી કરી દેવામાં આવ્યું હતું, જેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્વર્ગીય નિલેશભાઈ ભટ્ટ દ્વારા વડી કચેરીમાં અરજી કરવામાં આવી હતી, જે અનુસંધાને વડી કચેરીને આદેશ અનુસાર હાલ ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા જે તે સમયના તમામ ભાજપ કોંગ્રેસના 36 સભ્યો તેમજ પૂર્વ ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટને નોટિસ પાઠવી દિન 3માં જવાબ માંગ્યા છે. સાથે આગળની કાર્યવાહી પણ વડી કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. વિજય બારોટ, ZSTV, ડભોઈ. પાલિકા ખાતે 2017માં તળાવ બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત ગેરરીતિઓ થઈ છે એ બાબતેની અરજી રાજ્યની વિજિલન્સ કમિશનને કરવામાં આવેલ હતી. હવે એની તપાસના ભાગરૂપે અમારી પાસેથી વડી કચેરી દ્વારા રિપોર્ટની માંગણી કરેલ છે, જેની અંદર તે તત્કાલીન સભ્યો અને અધિકારીઓ દ્વારા કરેલ કામગીરી બાબતે એમનો ખુલાસો રજૂ કરવા જણાવેલ છે. આના અનુસંધાને અમારા દ્વારા 36 સભ્યો અને તત્કાલીન અધિકારીઓ પાસે રિપોર્ટ માંગતો નોટિસ તેમને બજાવવામાં આવેલ છે અને આગળની તમામ કાર્યવાહી રાજ્યના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તથા વડી કચેરીઓ દ્વારા હાથ ધરવામાં